हरिओम विद्यार्थियों, धोरण एक विषय अंग्रेजी। विषय अंग्रेजी आपने शु सीख्या था? तो के भाई प्रकरण चार एक चार वाला स्पेलिंग लखो, बराबर। आपने शु सीख्या था? तो के भाई स्पेलिंग स्पेलिंग उच्चार अर्थ। मैं तुमने त्यारे पण कीधुं तुं के खाली स्पेलिंग उच्चार अर्थ नहीं, परीक्षा में के वर्कशीट में के कोई पण जगह आपने एवं कहे के उच्चार आपेला छे एनी उपरथी तमे स्पेलिंग અને અર્થ લખો તો પણ આપણને આવડવા જોઈએ। મેં તમને લાસ્ટ ટાઈમ એવું કીધું હતું કે હું તમને પૂછીશ, કીધું હતું ને કે સ્પેલિંગ એકદમ કડકડાટ કરીને રાખજો, એવું મેં કીધું હતું। પછી આપણને અર્થ આપેલો હોય તો એના ઉચ્ચાર અને સ્પેલિંગ લખવાના હોય તો પણ આપણને આવડવું જોઈએ। પછી આપણને ચિત્ર આપેલા હોય તો ચિત્રની સામે આપણને ઉચ્ચાર અને અર્થ કે સ્પેલિંગ પણ પૂછે, આમ પૂછે કે આડા અવળું ગમે તેમ પૂછે, આપણને આવડવું જોઈએ। આડા અવળું કરીને ગમે તેમ પૂછે, શોર્ટમાં આપણને પૂછવાના શું છે કે એ 15 સ્પેલિંગ ઉચ્ચાર અર્થ એ પૂછવાના છે, આગળ પાછું કરે તો આપણને આવડવું જોઈએ, બરોબર। તો સૌથી પહેલા આપણે શું શીખ્યા હતા કે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ। આજે આપણે એવું શીખીશું બધા સ્પેલિંગ જે આપણે અમુક સ્પેલિંગ ઉચ્ચાર આપેલા હોય ઓર અને સ્પેલિંગ લખવાના, પછી ચિત્ર આપેલા હોય તો ચિત્રની સામે આપણે સ્પેલિંગ અને ઓર લખવાના, બરોબર। એ રીતે શીખીશું તો હેડિંગમાં લખીશું નીચે આપેલ ઉચ્ચારની સામે, જો હું પણ જ્યારે લખું છું ને ત્યારે બોલી બોલીને લખું છું, એટલે તમે પણ જ્યારે લખો ત્યારે બોલી બોલીને લખવાનું, બોલતું જવાનું, લખતું જવાનું। નીચે આપેલ ઉચ્ચારની સામે સ્પેલિંગ અને અર્થ લખો, બરોબર। નીચે આપેલ ઉચ્ચાર સામે સ્પેલિંગ અને અર્થ લખો। હવે આપણે કેવી રીતે ભણ્યા, આપણે શીખ્યા કેવી રીતે પહેલા કે અહીંયા મેં સ્પેલિંગ લખાયા હતા, મેં સ્પેલિંગ લખાયા હતા ઉચ્ચાર અને અર્થ આપણે આ રીતે ક્રમશ ભરીશું, સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ। પણ ભાઈ જે વસ્તુ આપણને આપ્યું હોય એ વચ્ચે ના આપ્યું હોય કે પહેલા આપેલી હોય, એટલે આપણને આપેલું શું છે તો ઉચ્ચાર, ધ્યાનથી સાંભળજો ઉચ્ચાર। આપણે શોધવાનું છે શું
કરીને તમે સ્પેલિંગ અને અર્થ લખી કાઢો, પછી હું લખું એટલે તમે ચેક કરજો રાઈટ છે કે રોંગ. સાચું હોય તો બાજુમાં સાચું આપજો. ચલો મેટનો સ્પેલિંગ, મેટનો સ્પેલિંગ કેવી રીતે બનાવીશું? તો મનો શું થાય સૌથી પહેલા? મનો ચલો ચિત્ર આપેલું છે
બરોબર. ચલો બી એ જી બ
ખાત સ્પેલિંગ લખો બરોબર ક્યાં તો આપણે આ લખી તો તમે ચલો હવે એનાથી સેજ આગળ નીચે આપેલ ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો નીચે આપેલ ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો ધ્યાન આવ્યો ચલો ઉચ્ચાર નીચે ઉચ્ચાર સ્પેલિંગ ચલો રેન પછી છે કેટ બેટ બરોબર હવે આપણે સ્પેલિંગ આવશે આ દેવકીનો આઠમો પુત્ર
તને માનશે. તો પછી કંસ જવા દે તો એને તો એની બહેનને મૂકીને એને જેલમાં પૂરી દીધા. અને જેમ જેમ એક એક પુત્ર જન્મતો જાય એમ એમ કંસ મામા મારતા જાય. હવે હતો આઠમા પુત્રની વારી. જ્યારે આઠમો પુત્ર જન્મ્યો એટલે કે આપણા પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાનનો જન્મ થયો રાતે 12 વાગે. અને શું કયો મહિનો હતો? શ્રાવણ. શ્રાવણ મહિનામાં વરસાદ વરસતો હતો મથુરામાં, અને એ પણ જેલમાં. જ્યારે મથુરાની જેલમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો દેવકી તો રોવા માંડ્યા. કેમ? તો કે એ ભગવાન મારા તો આને પણ કંસ મારી નાખશે. આપણને કંઈ થાય તો મમ્મી કેવી હાલ ચિંતા કરે છે, કરે છે ને? તો કે અરે મારા તો આને પણ કંસ મારી દેશે. ત્યાં તો કંસ ભગવાન કંસ સુઈ ગયો તો રાત હતી એટલે પછી એ આકાશવાણી ત્યારે પણ થઈ કે ગભરાશો નહીં, આને તમે ગોકુળમાં મૂક્યા હો અને ત્યાંથી એક પુત્રી જન્મી છે નંદ બાબાના ત્યાં, એને લેતા આવો. કેવું? તો કે હા, તો કે અહીંયા તો જેલ છે, ચોકીદાર ઊભા છે, જેલ બંધ છે, કેવી રીતે જઈશ? ત્યાં તો પ્રભુની લીલા હતી ને, પ્રભુનો ચમત્કાર થયો. જેલના દરવાજા ખુલી ગયા અને કૃષ્ણ ભગવાનને ટોપલામાં નાખીને જાય છે અને બધા ચોકીદારો ચોકીદેરો કરે ને જેલમાં, તો એ તો ગસગસાટ સુઈ ગયો. બોલો. અને ભગવાન શ્રી કૃષ્ણ માટે રસ્તો થઈ ગયો. અને શ્રાવણ મહિનો હતો એટલે વરસાદી આવતો હતો, તો ભગવાનને વરસાદથી થોડી છત્રી હતી, છત્રી નથી પડી. તો પ્રભુને શેષ નાગ, આમ તો કૃષ્ણ ભગવાન એટલે વિષ્ણુ ભગવાનનો અવતાર, કૃષ્ણ ભગવાન એટલે વિષ્ણુ ભગવાનનો અવતાર. અને વિષ્ણુ ભગવાન એટલે તમે જોયેલા છે ને લક્ષ્મી માતાના ફોટાની બાજુમાં સુતા હોય અને એની જોડે શેષનાગ હોય, એ શેષનાગ. તો શેષનાગને કહ્યું કે આ તો મારા વિષ્ણુજી વરસાદમાં ફરે નાગ એટલે કૃષ્ણનો અવતાર. તો શેષનાગે એમને વરસાદથી રક્ષણ કર્યું. અને જતા હતા ત્યાં નદી પણ આમથી આમ આમથી આમ જોલા ખાય, પણ જ્યારે નદી એ યમુના નદીએ કૃષ્ણ ભગવાનના પગને પડી જમણા અંગૂઠાને, ત્યારે એને પણ રસ્તો કરી દીધો. અને શ્રાવણ દીદી રસ્તો કરી દીધો, નદીમાં રસ્તો થઈ ગયો. બોલો. અને નંદ બાબાને ત્યાં મૂક્યા કૃષ્ણ ભગવાનને, નંદ બાબાને ત્યાંથી એમની દીકરી લઈ આવ્યા. પછી અંદર જેલમાં આવ્યા, પાછું બધું જે બધું એમ થઈ ગયું, જેલના દરવાજા બંધ થઈ ગયા, ચોકીદારો ઉઠી ગયા. ચોકીદારે જોયું કે અરે વાહ, આ તો એક પુત્ર પુત્ર નથી પુત્રી છે, જન્મ આપ્યો, ચલો આપણે કંસ મહારાજને કહીએ. એટલે કંસ મહારાજ તો આવ્યા, મામા કંસ તો આવ્યા અને પુત્રીને લીધીને મારવા ગયા. ત્યાં તો અદ્રશ્ય થઈ ગઈ અને કીધું કે તને મારનારે તો જતો રહ્યો છે ગોકુળમાં, હું નથી. તો કંસ માવા તો ધુવા ફુવા ગુસ્સામાં. પછી તું એમને કેટલા પણ કૃષ્ણ ભગવાનને મારવાના કેટલાય ગુસ્સા કર્યા, કેટલું એ કર્યું, પણ આ તો ભગવાન હતા, કોઈ થોડી જીવું તેવું હતું, પણ મર્યા નહીં. બરાબર. અને છેલ્લે એમને કંસને માર્યો. અને એમને તો નાના હતા બાળક, હાડ લીલા, એટલી બધી એમને લીલા કરી છે, એટલી બધી લીલા કરી છે. એટલે બધાને ખોટ વાત છે ને, તમે મમ્મીને પણ કહેજો ને શ્રી કૃષ્ણની વાત કે. બરાબર. તો આઠમે એવા શ્રી કૃષ્ણનો જન્મદિવસ હોય છે. ભાઈ શ્રી કૃષ્ણનો જન્મદિવસ હોય એટલે આ COVID-19ના લીધે આ વખતે તો કોઈ મંદિરમાં ઉજવાતું નથી, એ ઉજવાય પણ થોડા માણસો હોય એટલા. પહેલા અને તો રીતે શ્રી કૃષ્ણનો જન્મ તો બધે જ ઉજવાય. સાંજ પડે આખો દિવસ મેળા હોય, મેળો કે જ્યાં શ્રી કૃષ્ણનું મંદિર હોય ત્યાં મેળો આખો દિવસ ચાલે. અને સાંજ પછી એમના જન્મની એમના જન્મોત્સવની તૈયારી ચાલવા માંડે. અને પછી રાત્રે 12 વાગે થાય એટલે બધા એકસાથે બોલે, નંત ગેરા નંત ગયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. બરાબર. એટલે આ
આવી આવી આપણે જન્માષ્ટમી પછી ગણેશ ચતુર્થી આવશે, હવે શ્રાવણ મહિનો જેમ 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 આપણા તો હવે બધા તહેવાર આવશે, પણ દરેક તહેવારની પાછળ આપણી નાની મોટી વાર્તા અને સાચી વાર્તા હોય છે. તો મમ્મીને કહેવાનું સાંજે તમે જ્યારે સુવો ને ટીવી કે મોબાઈલ જોઈને નહીં સુવાનું, મમ્મીને કહેવાનું કે એક વાર્તા કે અને આની આ સ્પેલિંગ કે તમારે સ્પેલિંગ કહેવાના મમ્મી વાર્તા.